ડેવલપમેન્ટ નથી કરતા કે જે દુનિયા તમે વસ્તુ વેચી આવો, દુનિયા આવી વસ્તુ વેચી જાય. ચીન એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 30 વર્ષ પહેલા જે ચીનનું ક્યાંય ઇકોનોમીમાં નામો નિશાન નહોતું, આજે તમે કોઈ પણ સોનીનું તમે જાપાનનું ટીવી લઈ આવો, તમે એમ માનો છો કે હું જાપાનનું ટીવી લઈને આવ્યો, તમારા ઘરમાં જઈને પાછળ ખોલજો તો ખરા સોનીનું ટીવી, પાછળ શું લઈ ગયું તો વાંચો. મેડ ઇન ચાઇના જાપાન શું કેમ, કારણ કે લેબર ફોર્સ ચીન પાસે છે, ચીન બનાવી દે. તમે કયો એવું ટીવી, સોનીનું લેબલ લગાવી દે એની ઉપર. આઈફોન તમે જે આઈફોન કરી દો છો, અમેરિકાનો આઈફોન, અમેરિકાનો છે જ નહીં, મેડ ઇન યુએસએ નથી લઈ ગયો, એમાં ફોન જોઈ લેજો, મેડ ઇન ચાઇના. ચીને આ દાખલો ગણવાનો શરૂ કર્યો. આપણી પહેલું જે હું તમને સ્ટ્રેટેજી કહું છું, ફર્સ્ટ સ્ટ્રેટેજી ઇમ્પ્રુવ પ્રોડક્ટિવિટી. ઉદ્યોગ શબ્દ જ ઉદ્યમમાંથી આવ્યો છે. ઉદ્યોગ ઉદ્યમ કરે એનો ઉદ્યોગ થાય. આપણે કેવું કરવું છે કે આપણે ઉદ્યોગ કરવો જ નથી, ઉદ્યમ કરવો જ નથી, આપણે ગમે તેમ કરીને ટ્રેડિંગ કરવું છે. કે એમ કે આપણે આ એક ફેક્ટરીની જમીન લીધી, હવે એમાં કંઈ ઉત્પાદન થાય કે ન થાય, વેચાય કે ન વેચાય, જમીન પીડી પીડી 20 વર્ષ પછી આપણને કરોડપતિ બનાવી દેશે. બનાવી જ દેવું, તમને આનંદ પડતો. તમે કરોડપતિ થશો પણ દેશનું શું થશે એ વિચાર કરો. તમે કરોડપતિ જ થશો એટલે શું થાય કે દેશની 5% વસ્તી વચ્ચે કરોડોની હેરફેર થયા કરે. તમારી જમીન લેવાનો જ કોણ, બીજો તમારા જેવો કરોડપતિ હશે એ જ લેશે. આખી વાત જ આ છે. એટલે પ્રોડક્શન કરવાનું જ નહીં. કોઈ ફિલ્મ વાળો હોય, આપણે ગુજરાતી ફિલ્મો કેમ પડીને પાદર થઈ ગઈ તમને ખબર છે. સરકારે સબસિડી જાહેર કરી એટલે બધા શું કરે, 5 લાખની સરકારની સબસિડી લેવા માટે 50,000માં પિક્ચર બનાવ્યા. એ કેવું બને તો તમે જોયું, એટલે તો જોવાનું જ જતું. એમાં બધા જાજમ નીચે કચરો પડ્યો હોય ને, આમ જાજમ હોય પિક્ચરમાં દેખાતી હોય, એમાં કચરો હોય તો કચરો વાળવાની કોઈ પેલી તસ્તી નો, એટલે જોવાનું જ કોણ છે. આપણે સબસિડી ઘર બેઠી કરો, વાર્તા પૂરી. રિલીઝ થાય તો ભલે, ન થાય તો ભલે. આ આ ટ્રેજેડી છે. એટલે થયું શું, 5-5 લાખ રૂપિયા લઈને કેટલાય લોકો ઘર ભેગા થઈ ગયા, ફિલ્મો બંધ થઈ ગઈ, એટલે ઉદ્યોગ પડી ભાઈ. હવે તમે એની સામે કલ્પના કરો કે એક ટ્રાન્સફોર્મર્સ બને છે કે એક કેપ્ટન અમેરિકા બને છે, બરાબર બને છે અમેરિકાના ઓડિયન્સ માટે. એ લોકો ભારતમાં રિલીઝ કરીને 600 કરોડ રૂપિયા આપણે લઈ જાય છે, કારણ કે એ સ્કેલ ઉપર બનાવે છે, એવી ક્વોલિટીની બનાવે છે કે લોકો હોશે હોશે જોવા જાય. વેકેશન પડ્યું તો કમે એમ કે કયું પિક્ચર જોશું, તો કે આ થપ ધડાકાવાળું પિક્ચર છે એમ, કે આમાં પૈસા વસૂલ થઈ જાય એમ છે, એવું એક્શન છે, હાલો જોઈ નાખે. ના ના, મને તો વાંધો નથી, આપણે ચાલશે. આપણે કામ કરવાનું હોય ત્યારે કઈ પણ, એમાં પ્રલય થઈ જાય તો ચિંતા નથી. ના ના, વાંધો નહીં, મને મને ખરેખર વાંધો. બરાબર, તમે હું હંમેશા મેં મારી જાતને જ એવો એક કમાન્ડ આપેલો છે, ને આ બધા તમે તો બધા ઘરના મિત્રો છો, તમે ઓળખો છો કે કોઈ પણ પ્રકારનું કામ કરવાનું હોય ત્યારે બીજી કોઈ વાત નથી, ત્યારે કોઈ પણ પ્રકારની કમ્ફર્ટ જોવાની નહીં, તો જ કામ થાય. કમ્ફર્ટ જોવા બેસો કામ ના, ત્યારે નેવર એવર. કે આજે આ ગરમી કે ઠંડીની વાત નથી, બરાબર, કોઈ પણ પ્રકારના કામમાં હું માનું જ છું. લેખ લખવાનો હોય તો લેખ તમારે ગાડી બેસીને પૂરો કરવો જ પડે. અમારા સૌજી બેન ખબર છે કે હું ફોન કરીને કહી દઉં કે મળવાનું આવતા હોય, પણ લેખ લખવાનો મિત્રોને માથું ન લાગે, સૌથી મોટી જે આ દેશનો સુવર્ણ યુગ આપણે કહીએ ને, સોને કી ચીડિયા હિન્દુસ્તાન, એ ત્યારે હતું જયારે હુન્નર હતા, ક્રાફ્ટ હતું. લોકો વાંસના ટોપલા વણતા, લોકો સુથારી કામ કરતા, લોકો સંગીતના વાદ્યો બનાવતા, એમાંથી અલગ અલગ રાગ રાગીની સર્જતા, નૃત્યો કરતા, પરસેવો પાડતા નાચી નાચીને. આજે આ બધું શું થઈ ગયું કે ભાઈ ગ્રાન્ટ લઈ લ્યો. હમણાં જ મને સંગીત નાટ્ય અકાદમીના ડાયરેક્ટર છે વિપિનભાઈ તલાટી, નામ સહિત તમને કહું તો કે બિચારા મારે મને સ્પેશિયલ મળવા આવ્યા, મને વર્ષોથી ઓળખે, મૂળ રાજકોટના છે. એટલે મને કહે કે ભાઈ અમારે એમ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ એમને નાટકો બનાવવા માટે પડી છે, પણ કોઈ નવું નાટક લઈને આવતું જ નથી. બધા શું કરે કે જૂના કોક નાટકમાંથી ઝેરોક્ષ કરીને પૈસા લઈ જાય, સરકારી પૈસા છે ને, ઝેરોક્ષ કરી સ્ક્રિપ્ટ મંજૂર થઈ ગઈ, નાટક ભજવા લાવો 2 લાખ રૂપિયા, પછી હું ફૂલ રતન્યો. જોવા વાળા કુટુંબ ના હોય, ભજવવા વાળા કુટુંબ ના હોય, ભજવાય જ નહીં પેલા તો, આ તો સરકારમાં સબમિટ કરવું પડે, એટલે સીધી બનાવી મૂકી. તો મને કે આ મારે એમ કે આ બંધ કરવું છે. હું કે બહુ પવિત્ર આત્મા છું એવો મારો દાવો નથી, કે મેં કઈ હું કઈ આમ ઉપરથી આવેલો કોઈ અવતારી પુરુષ છું એવું નથી કહેતો, પણ મને થોડો ઘણો સંગીતનો કલાનો શોખ છે, એટલે મને એમ થાય કે આ દેશની નવી પેઢીને કંઈક નવા નાટક તો મળે સરકારના પૈસે. તે કે મને એને કહી દે
કે ભાઈ મારે મારે કે બહુ 1.5 લાખ રૂપિયા રોકડા કરી દઉં છું કે સારું નાટક લખી બની દેતું હોય ઓરિજિનલ લેવલ. પણ પછી મને કે આવી વાત કરું ને લોકો 2 લાખ રૂપિયા માટે ઢગલો થઈ જાય. 600 જણા આવે બીજેપી સાવાળા નેકીમાં ઢગઢોળાનો હોય શું કામ, કારણ કે નાટકનો રસ ન હોય ને 2 લાખ રૂપિયા કેમ ઘર ભેગા કરવા એનો રસ. આ ટ્રેજેડી છે. આ ફરબર યાદ રાખજો, ભારતને જો આર્થિક મહાસત્તા બનાવવી હોય, વિશ્વના અર્થતંત્રોનો ઇતિહાસ એવું કહે છે કે જેનો જીડીપી ગ્રોથ 10% ઉપર ગયો હોય ને એવા દરેક દેશમાં 72% ઓફ ધ પોપ્યુલેશન જોયું પછી જે લેખ લખ્યા, આપણું કૃષિ પ્રધાન અર્થતંત્ર છે ને એ આપણી ખરેખર એસેટ બનવી જોઈએ, આપણે ફાયદો થવો જોઈએ. એ તો ઘણા બધા ખેડૂત પુત્રો જ બેઠા છે, કિસાનો જ બેઠા છે, પણ એને બદલે આપણી લાયબિલિટી થઈ ગઈ છે. શું કારણ? તમને એક સાદું ઉદાહરણ આપું. અત્યારે જે વિશ્વભાઈ સ્ટેજ ઉપર ચડ્યા ને એને મેટજુલ નામના ખજૂર વિશે ઇઝરાયલના લખેલું, એક પાટણ ડોલરનું એક ખજૂર મળે એટલે તમે બનજો 20-25 રૂપિયાની એક પેશી, પણ મોઢામાં મૂકો એટલે ઓગળી જાય. તમે ટાઈમમાં રણમાં બનતો હું નજરે જોયો મેટજુલ, બરાબર? કઈ જયેશભાઈ બાજુ આવીને મને કહી ગયા મેટજુલના 2 રોપ આપણી પાસે છે. હો અંકલેશ્વરમાં છે તમારે, મને તો રાજી થવાનું. અંકલેશ્વર કામ ખાલી કરવા જેવી વાત છે કે મેટજુલના 2 રોપ અંકલેશ્વરમાં પડ્યા છે. મારો પોઈન્ટ એ છે કે મેટજુલની નામ મને જય વસાવડા અને જયેશભાઈ બેન ખબર પડી ગઈ. મેટજુલ ખજૂર કરતા 10 ગણો સારો સ્વાદ કેસર કેરીનો છે. હાલો કહું છું, પણ કેમ ઇઝરાયલમાં કોઈ ખબર નથી કેસર કેરી કેવી છે, કેમ અમેરિકામાં કોઈ ખબર નથી. હા, પૈસા મળે એટલે આપણે એક્સપોર્ટ આઇટમના બોક્સ બનાવીએ. એમાં આ વખતે યુરોપિયન યુનિયને વાંધો કાઢ્યો, અને કેવો વાંધો કાઢ્યો તમે કલ્પના કરો કે તમારી જમીનમાં પેસ્ટિસાઇડ છે એ આ કેરીમાં ઉગીને આવ્યા છે, એટલે આવી પેસ્ટિસાઇડ વાળી પ્રોડક્ટ તમે અમારી પ્રજાને ન ખવડાવીએ, તમારી પ્રજા ભલે ખાવી. એટલે આ બધા એવી જ મૂકી દીધી બોક્સ, તો એનો જે તમારી જમીનમાં પેસ્ટિસાઇડ છે કેરીમાં આવે છે. આ તો ઓફિશિયલ થઈ ગયું છે વાત, જાહેર. કાર્બાઇડને કારણે કેન્સર થાય અને કાર્બાઇડથી જ કેળા અને કેરી પકવવામાં આવે છે, તો બહુ જાણીતી વાત થઈ ગઈ. આ હું એટલા માટે કહું છું મિત્રો તમને કે કેસર કેરી ઉદય જ કેસર કેરી નો જગતમાં તો કોઈ લીધી નથી. તો જેમ આપણે ફ્રેન્ચ પરફ્યુમ લઈને આવીએ એરપોર્ટ ઉપરથી ઉતરીને કોકને દેવા માટે કે ઓહો આપણે ફ્રેન્ચ પરફ્યુમ ખરીદીને લઈ આવ્યા, લોકોને મોટા ભાગે ખબર નથી ફ્રેન્ચ પરફ્યુમ માત્ર સ્ત્રીઓ માટે, પરફ્યુમ શબ્દ જ સ્ત્રીઓ માટે. તમે પરફ્યુમ ખરીદો એટલે એ લેડીઝ પરફ્યુમ થઈ ગઈ. એડિટ લખેલું હોય ને EDIT એડિટ, બરાબર, એ મેલ પરફ્યુમ, એટલે મેલ પરફ્યુમ એવો શબ્દ જ નથી. ટોયલેટરી એવો મેલ માટેનો શબ્દ છે, પરફ્યુમ એટલે લેડીઝ, પણ મોટા ભાગે આપણા પુરુષો હોશે હોશે ખરીદી આવે ફોરેનનું છે એમ માની, બરાબર. આ પરફ્યુમ ક્યારે આવે? થેન્ક યુ. પરફ્યુમ ક્યારે આવે? હું કુછ કેસર કરીને પરફ્યુમ કેમ લાવે અને આપણે આવા એંગલ કેમ નથી વિચારે? આપણે આવું કેમ કે દુનિયાને, હું ઇઝરાયલમાં ગયો મને મશીન બતાવવામાં આવ્યું કે દાડમ છે, દાડમને બહુ મોટું હેલ્ધી ફ્રૂટ ગણવામાં આવે છે દુનિયાભરમાં. ઇઝરાયલમાંથી મને ખબર પડી કે દાડમને વંડર ફ્રૂટ ગણે છે આજે દુનિયાના વૈજ્ઞાનિકો, કે રોજ